અબડાસાની પેટા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. ભાજપના 200 કાર્યકર કોંગ્રેસમાં જોડાયા તો ધારી તાલુકાના કોંગ્રેસના 200 કાર્યકરના કેસરિયા. વડાપ્રધાન મોદીએ ડાયનેમિક ડેમ અને ગ્લો ગાર્ડનનું ઉદઘાટન કર્યું. હવે કેક્ટસ ગાર્ડનનું કરશું લોકાર્પણ. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે મોદીએ જંગલ સફારી પાર્ક, એકતા ક્રુઝ સહિત વિવિધ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ. 5D ફિલ્મ જોઈ, આરોગ્ય વન પણ જોયું. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં કેશુભાઈ પટેલ અને કનોડિયા પરિવારની મુલાકાત લીધી. સાંત્વના પાઠવી પુષ્પાંજલિ અર્પી. આજે કોરોનાના નવા 969 કેસ સાથે કુલ 1,72,009 કેસ. 24 કલાકમાં 6ના મોત. તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી. 20 લોકોના મોતની આશંકા, સુનામીની શક્યતા દર્શાવાઈ. નમસ્કાર, ગુજરાત રાઉન્ડઅપ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. તુર્કીથી આ સમાચાર સામે આવ્યા છે. ભૂકંપનો આંચકો અનુભવાયો. તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તસવીરો સામે આવી છે. તુર્કીમાં અનેક ઇમારતો પણ ધરાશાયી થઈ છે. જ્યારે ગ્રીસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપથી તુર્કીમાં 20 લોકોના મોત થયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે, જ્યારે સુનામીની પણ શક્યતા દર્શાવાઈ છે. ભૂકંપની તીવ્રતા છે તે ખૂબ જ વધુ હતી. તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. અનેક ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ગ્રીસમાં પણ તેની અસર અનુભવાય છે. ભૂકંપના આંચકા અનુભવાય છે ગ્રીસમાં પણ. ભૂકંપથી તુર્કીમાં પણ 20 લોકોના મોત થયા હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે, જ્યારે સુનામીની પણ શક્યતા દર્શાવાઈ છે. હજુ પણ ખતરો ટળ્યો નથી. મુસીબત વધી શકે છે. 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. ત્યારે હજુ પણ આગાહી કરવામાં આવી છે. સુનામીની આગાહી દર્શાવાઈ છે. ગ્રીસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઇમારતો પણ ધરાશાયી થઈ છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપ દરમિયાન અનેક બિલ્ડિંગો, ઇમારતો છે તેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હાલ 20 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે, જ્યારે હજુ પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અનેક લોકો ઇમારત કાટમાળની નીચે દબાયેલા હોઈ શકે છે. જે વિગતો સામે આવી છે, ત્યારે હજુ પણ સુનામીની શક્યતા સેવાઈ રહી છે. 7ની તીવ્રતાનો ભૂકંપ હતો. આ તેની તીવ્રતા ખૂબ જ વધુ હોવાથી ક્યાંક નુકસાન પણ વધુ થયું છે. અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ છે. અબડાસા પેટા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. કચ્છ પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે. સાથે જ ભાજપના 200 કાર્યકરો રાજીવ સાતવ અને અમિત ચાવડાની હાજરીમાં જોડાયા હતા. ભાજપને મોટો ફટકો પડ્યો છે. કચ્છ ભાજપમાં આ મોટું ગાબડું પડ્યું છે. પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે રહેલા અન્ય કાર્યકરો, 200 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. કેસરો છોડી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ માટે આ મોટો ફટકો. પ્રદેશ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જેઓ કોંગ્રેસમાં જોડાયા છે. આગળ વાત કરીએ. કચ્છમાં અબડાસા પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વન વિભાગે અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી 21 મૃતપાય સાંઢા સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીને ઝડપી પાડ્યા છે. આજરોજ નલિયા ઉત્તર રેન્જના સ્ટાફ સાથે અમારા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નલિયા રેન્જની નલિયા રાઉન્ડની જશાપર બીટમાં ફેરણા દરમિયાન અમોને 3 ઇસમો
જોવા મળતા તેઓની ઉભા રખાવી તેઓની તપાસ કરતા તેઓની પાસે રહેલ એક થેલી ચેક કરતા જે થેલીમાંથી સાંઢા જીવ નંગ 21 જેઓને કમરેથી ભાંગીને થેલીમાં રાખેલ હતા તેઓને પકડી તે જીવોને લઈ ગુનેગારોને લઈ અમો નલિયા રેન્જ કચેરીએ લાવી। वलसाड जिल्ला में कपराड़ा पेटा विधानसभा की चूंटणी ने कारण जिल्ला की तमाम बॉर्डर पर मोटा प्रमाण में सघन चेकिंग हाथ धरवामां आव्युं छे। त्यारे दबाण थी विदेशी दारू की हेराफेरी पर रोक लागी छे, जेने कारणे दक्षिण गुजरात में विदेशी दारू पुरवठो जाने बंद पड़ गयो होय तेवो माहौल सर्जायो छे। तेवामां सूरतना उद्योगपति मिहिर कड़ीवाला दमण फरवा आव्यो अने सूरत परत फरती वेळाए पोतानी लाखो रूपियानी कार में विदेशी दारू सूरत ली जवानो प्रयास करता पोलीसना हाथे झड़पाई गयो हतो। टाउन पोलिस स्टेशननी डाबेल चेकपोस्ट है, दमण थी आता रस्ता पर आएगी है। त्या सामान्य रीते वाहन चेकिंग चालत हो दरमियान एक हेक्टर गाड़ी में एक दंपति आत एने चेक करता अंदर थी इंग्लिश दारू मुद्दा मड़ी आए एम ए लोग से पास परमिट थी नहीं जैसे पंदे वापी टाउन पोलिस स्टेशन में गुनो दाखिल करो। हाँ बी सूरतना रहवासी से मिहिर कड़ीवाला राष्ट्रपति द्वारा इस्लाम धर्म विरुद्ध अभद्र टिप्पणी करवामां आवता मुस्लिम बिरादरों में रोषनो माहौल छे। त्यारे सुरेन्द्रनगर पाटड़ी पंथकना मुस्लिम बिरादरों द्वारा मस्जिदनी बहार फ्रांसना राष्ट्रपति विरोधी पोस्टरो लगाववामां आव्या हता, तेमज फ्रांसना राष्ट्रपतिना पुतळानुं दहन करायुं हतुं। इस्लाम धर्म विषय करायेला बफाटने वखोड़ी रोषे भरायेला मुस्लिम बिरादरोए फ्रांसनी तमाम चीज वस्तुओं बहिष्कार करने आह्वान कर्यु हतु। हळवद में टेकाना भावे मगफळी की खरीदी में खेडूतो नाराज थया छे। मगफळी खरीदी शुरू थयाना आज दिवस सुधी मात्र 12 खेडूतोनी मगफळी पास करवामां आवी छे, ज्यारे 130 खेडूतोने बोलाववामां आव्या छे, जेमांथी 38 खेडूतो ज मगफळी વેચવા આવ્યા હતા અને તેમાંથી પણ 12 ખેડૂતોની જ મગફળી પાસ થતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાયો હતો, જેથી ખેડૂતો આજે ઉચ્ચ અધિકારીને મળી રિજેક્ટ થયેલ મગફળીનું ફરી સેમ્પલ લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી। ખરીદી પ્રક્રિયામાં સુધારા વધારા કરી સરકાર ખેડૂતો તરફ સારું વલણ દાખવી મગફળીની ખરીદી કરે તેવી આશા વ્યક્ત કરી હતી। बनासकांठानी जीवादोरी समान दांतीवाड़ा डेममांथी आजथी खेडूतोने सिंचाई माटे पाणी आपवानी शुरुआत कराई छे, जेनो लाभ बनासकांठा अने पाटण जिल्लाना 110 जेटला गामोने मळशे अने 17,000 हेक्टर जमीनमां सिंचाई माटे पाणी मळी रहेशे। आ वखते पाणीनी सारी आवक थवाथी गवर्नमेंटे मारा सिंचाई विभागना अधिकारीओ अने मीटिंग मळी एमां 5 પાણ રવિ સિઝન માટે 17,000 હેક્ટરમાં પિયત માટે 5 પાણ આપવાનું નક્કી કરેલ હોય આજથી અમે 200 ક્યુસેક પાણીની શરૂઆત કરેલ છે, તો બનાસકાંઠાના 61 ગામ અને પાટણના 49 ગામમાં આ સિંચાઈનો લાભ ખેડૂતોને મળશે। હાલોલ બસ સ્ટેન્ડ 3 રસ્તા પર આવેલ ગાયત્રી પ્રસૂતિ ગૃહ હોસ્પિટલમાં હાલોલ તાલુકાના ત્રિકમપુરા ગામની મહિલા મિનિષાબેન ચૌહાણને પ્રસૂતા માટે લવાયા બાદ નોર્મલ ડિલિવરી દરમિયાન પુત્રને જન્મ આપ્યા બાદ રક્તસ્રાવ થતા મહિલા અને બાળકને વડોદરા રિફર કરાયા બાદ સાંજે નવજાત બાળકનું અને મોડી રાત્રે મહિલાનું મોત નિપતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને લઈ માતા પુત્રના મોત થયા હોવાના આક્ષેપો થતા પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી પીએમ માટે પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ મોડી સાંજે પીએમ માટે મૃતદેહને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ઘટનાના અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અમે પૂરેપૂરો ડોક્ટરને કસૂરવાર માનીએ છીએ કે એમની જવાબદારી છે, ફરજ છે કે અમને આ વસ્તુ થયું, ચલો અહીં કઈ પ્રોબ્લેમ થયો, તહીં રેફર કર્યા, સેના માટે રેફર કર્યા, અમને ખબર હોવી જોઈએ ને। કાયદેસરની કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ, અમે પોલીસ સાથે પણ સરકાર સાથે પણ કાયદેસરની કાર્યવાહીની અપેક્ષા રાખીએ જ છીએ। આગળ વાત કરીએ લીમડી અને અંકેબાળિયા માર્ગ પર कार अने बाइक वच्चे अकस्मात थता एक ने इजा थई हती। इजाग्रस्त बाइक सवार ने सारवार माटे सुरेन्द्रनगर हॉस्पिटल में रिफर करायो हतो।
ડીસામાં વીર માર્કેટિંગ નામની ઘીની ફેક્ટરીમાં તપાસ એફએસએલમાં ઘીના નમૂના ફેલ થતા તપાસ કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા શિવમ બ્રાન્ડનું અખાદ્ય ઘી ઝડપાયું હતું. પોલીસે ફેક્ટરી માલિક વિકી રાજુભાઈ મોદી સામે ફરિયાદ નોંધી ઘી બનાવતી ફેક્ટરી સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ સાંચુર હાઈવે પર ટ્રેલરના ટાયરમાં અચાનક આગ લાગતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંચોર તરફથી આવી રહેલ ટ્રેલરના ટાયરમાં અચાનક ભીષણ આગ લાગતા હાઈવે પર વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ટાયરમાં ભીષણ આગ લાગ્યાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભાવનગરના મોતીબાગ ટાઉન હોલના રિનોવેશનના 50% કામ પૂર્ણ થયા બાદ કોર્પોરેશને ટાઉન હોલમાં એસી ફિટ કરાવવા માટે 48 લાખ મંજૂર કરતા વિપક્ષે વિરોધ કર્યો. વર્ષ 2019માં આ ટાઉન હોલના રિનોવેશન માટે 4 કરોડની ફાળવણી કરાઈ હતી, જેનું 50% કામ પૂર્ણ પણ થઈ ગયું છે. અને અચાનક કોર્પોરેશનના સત્તાધીશોને લાગ્યું કે ટાઉન હોલમાં એસી ફિટ કરાવવું જોઈએ, જેથી તંત્રએ વધુ 48 લાખ ફાળવ્યા. વિપક્ષે કહ્યું કે અગાઉ કેમ ટાઉન હોલમાં એસી ફિટ કરાવવાનો વિચાર ન આવ્યો. વિપક્ષનો આક્ષેપ છે કે જાણી જોઈને આ નિર્ણય લેવાયો છે. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર ટ્રેલરમાં આગ લાગી. ટ્રેલરના ટાયરમાં આગ લાગતા હાઈવે પર વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ. અંકલેશ્વર નજીક હાઈવેની બાજુમાં આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આજ સવારે લગભગ 6:30 ના આજુબાજુમાં ન્યૂ નોબલ માર્કેટમાં આગ લાગી છે એવો કોલ આવ્યો. અમે ઘટનાસ્થળે આવ્યા તો પ્લાસ્ટિકના કચરામાં આગ હતી અને આગ થોડી વધારે હોવાથી પાનોલિયાની નગરપાલિકાના ફાયર ટેન્ડર મંગાવ્યા. ત્રણ ફાયર ટેન્ડરથી આગ કાબૂમાં છે. સુરેન્દ્રનગરમાં ઉમિયા નદી પરનો કોઝવે બિસ્માર હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવે લીલાપુરથી વિરમગામ અને પાટડી તાલુકાને જોડે છે. છેલ્લા 1 વર્ષથી બિસ્માર કોઝવેને કારણે વિરમગામ, પાટડી, ઝાંકી, ઇંગરોળી, કારેલા સહિત 10 ગામના લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે ગ્રામ્યજનોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જો તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત થવાની ભીતિ છે. ઇંગરોડી, સવલાણા આ બધા લોકોને પરેશાની દૂર થાય એ માટે તાત્કાલિક કામ કરવા મારી નમ્ર વિનંતી છે સરકાર. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનને કારણે ભેંસાણ ગામે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. ભેંસાણ તાલુકો કેશુભાઈનો મતવિસ્તાર હોવાને કારણે ભેંસાણના વેપારીઓએ તથા પટેલ સમાજ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના વિસાવદર માર્કેટમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના નિધનને પગલે સ્વયંભૂ બંધ પાળી શોકસભા યોજાઈ. વિસાવદરે જ્યાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું વતન છે ત્યારે તેમની સફરના સાક્ષી રહેલા વિસાવદરના માજી નગરપતિ બાબુભાઈ વાઘેલાએ મંતવ્યો સાથે સંસ્મરણો વાગોળ્યા હતા. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી બીજેપીના કાર્યકર્તાઓ તો દુઃખિત છે, પરંતુ વિસાવદરની જનતા પણ એટલી જ દુઃખી છે. સાથે તેમની સાથે કામ કરી ચૂકેલા જે કાર્યકર્તાઓ આગેવાનો છે તેમને પણ દુઃખ થઈ ગયું. શું કહેશો તમે જે પ્રકારે કેશુભાઈની સાથે તમે ઘણો સમય વિતાવ્યો, એક તો આપનું નામ અને આપના પરિચય. હું રમેશ માંગરોલિયા, વિસાવદર, વોર્ડ નંબર 6 નગરપાલિકા સદસ્ય. હું કેશુભાઈ પટેલની સાથે
1996 થી 2002 દરમિયાન ત્યાં એમના અંગ સ્ટાફની અંદર હતો અને કેશુભાઈ એક સરળ શાંત અને એકદમ ખેડૂત આગેવાન તરીકેનું જે એમણે કામ કર્યું છે આપ બધા જાણો છો અને એમના દુઃખથી આ વિસ્તારને તો નહીં પણ આખા ગુજરાતને એક બહુ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત થઈ છે અને આવા નેતા મળવા મુશ્કેલ છે। ખાસ કરીને વિસાવદરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા, આ વિસ્તારનો વિકાસ કરવાની પણ તેમની વાત હતી, શું શું એમના તરફથી પ્રદાન થયું છે અને શું બાકી રહી ગયું? વિસાવદરની અંદર આપ આવો અને માંડાવડ ગામ છે ત્યાં કેશુભાઈ પટેલના નામનું એક માંડાવડ માર્કેટિંગ યાર્ડ પણ બનેલું છે અને સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ કામ એણે ગોકુળ ગ્રામ યોજના એટલે કે સિમેન્ટના સીસી રોડ, સ્મશાનની છાપરી, બસ સ્ટેન્ડની છાપરી, ગામની અંદર આવો એટલે એક બોર, અને આપ જાણો છો કે કેશુભાઈ પટેલના સમયકાળની અંદર લગભગ 22 જેવા ડેમો બન્યા હતા। જે કાંઈ બધાય મત વિસ્તારના જે માણસો હતા અને જે કાંઈ પબ્લિક હતી, જે એણે એમ કીધું કે વિસાવદરથી તમે ચૂંટણી લડો, તમે અમદાવાદને આમંત્રણ દેવા ગયા કે કેશુભાઈ તમે વિસાવદરથી લડો, આજે અમને રાજા સાહેબ હજી એમ નમ જ છે, આઝાદી મળી સોપડાને સોપડે, પણ અમારે હજી અમે જીવન જીવીએ છીએ આઝાદીમાં, વેલાભાઈ ગુજરાતભાઈ લંબાબીમાં। હવે એ બાપાએ એમ કીધું ને બાપાએ અમારી વાત સ્વીકારી એટલે અમે વિસાવદરથી તાલુકામાંથી મત વિસ્તારમાંથી અમે 400-500 માણસો ગયા અને બાપાને આમંત્રણ દીધું એટલે બાપાએ અમારી વાત સ્વીકારી એટલે ગુજરાતના મુખ્યમંત્રી વિસાવદરમાંથી ધારાસભ્ય થયા અને ગુજરાતના બે ફેરું મુખ્યમંત્રી બન્યા અને વિસાવદરને મોટામાં મોટો ફાળો એણે આપ્યો કે વિસાવદરને અત્યાર સુધીમાં જે કોઈ કામ ન કર્યું હોય એવા કામ એણે તરત મંજૂર કરી દીધા। આજે તમને કહું કે એ વિસાવદર તાલુકામાંથી ગામડે ગામડે ફરીને મેં કીધું બાપા તમારે આ ગામડામાં તો કે નહીં આપણે 78 ગામડા છે એ ગામડાની મુલાકાત લેવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરથી ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરનારા કેશુભાઈ પટેલનું ગઈકાલે નિધન થયું છે। વિસાવદરની અંદર અત્યારે શોકમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેશુભાઈ પટેલના નિધનના પગલે વિસાવદરનું આ માર્કેટિંગ યાર્ડ છે તે સંપૂર્ણપણે બંધ છે। શોકની અંદર તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યો છે। વેપારીઓ છે, ખેડૂતો છે, આગેવાનો છે, તમામે તમામ લોકો કેશુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને તેના ભાગરૂપે જ વિસાવદરનું આ માર્કેટિંગ યાર્ડ હાલ સંપૂર્ણપણે બંધ છે। શનિવારે સવારના તેમને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરાયું છે। આ જ પ્રકારે ગામડે ગામડે કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવાના આયોજનો જાહેર કરાયા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર। તો ગુજરાતના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોક વ્યાપ્યો છે। ત્યારે સોમનાથ લીલાવતી ભવન ખાતે કેશુબાપાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના અગ્રણીઓ તેમજ સાધુ સંતો કેશુબાપાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। એમના સમયમાં મંદિર વિકાસનો, મંદિર પરિસરનો વિકાસ, યાત્રી સુવિધા, જેમાં 400 વધારે રૂમો બનાવ્યા, જેમાં લીલાવતી અતિથિ ભવન, માહેશ્વરી, સાગર દર્શન, ડોરમેટરી, TFC, નવનિર્મિત રામ મંદિર પણ એમના સમયમાં બન્યું અને સોમનાથ મંદિરમાં પણ અવારનવાર તેઓ કહેતા કે મંદિરની ભવ્યતા લાવી છે અને મંદિરને સુવર્ણ મંડિત કરવાનો પ્રોજેક્ટ પણ એમના પહેલામાં જ માર્ગદર્શન હેઠળ શરૂ થયો। ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે ઈદે મિલાદ પર્વે દિને એક અનોખી પહેલ કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ એકતાથી એક બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો। કોરોના વાયરસની મહામારીમાં બ્લડની અછત જોવા મળી હતી, જેને ધ્યાને રાખી રાજપાડીના ઇમ્તિયાઝ અલી બાપુએ એક અનોખી પહેલ કરી। આ બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના નવયુવાનોએ આગળ આવી પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું। સેવાભાવી પ્રવૃત્તિના ભાગરૂપે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ, તેનો આજે રાજપાડી યુવાની સ્કૂલ મુકામે એનું આયોજન કરવામાં આવેલું છે। બીજું, કોરોનાની મહામારીમાં બ્લડ ડોનેશન, બ્લડની અછત ઘણી જગ્યાએ સર્જાઈ છે, તેની જાણ અમારા સમાજમાં હોય, અમે એ અછત પૂરી કરવાની કોશિશ આ બ્લડ ડોનેશન મારફતે કરી રહ્યા છીએ। અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું, બ્લડ ડોનેશન કરવાનું થયું, એ બદલ હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું, કેમ કે આટલા મહાન વ્યક્તિનું જ્યારે જન્મદિવસ હોય ત્યારે કોમી એકતાનું આ એક સ્વરૂપ કહેવાય કે જેણે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું।
તો આગળ બુલેટિનમાં વાત કરીશું માદરે વતનમાં પીએમ મોદી. તો પીએમ મોદીએ જેમણે ક્રુઝનું ઉદ્ઘાટન કર્યું હતું, ક્રુઝમાં સફારી કરી, પીએમએ અનેક કાર્યક્રમોમાં તેઓ જોડાયા હતા. તેમણે ક્રુઝ જે ખાસ વિશેષતા ધરાવે છે, કેવડિયા ખાતે ક્રુઝનું ઉદ્ઘાટન કર્યું. ક્રુઝના ઉદ્ઘાટન બાદ પીએમએ ક્રુઝની સવારી કરી હતી અને ભજન કાર્યક્રમ તથા ક્રુઝમાંથી આસપાસના દ્રશ્યો પણ નિહાળ્યા હતા. તો જંગલ સફારી પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાનનો પક્ષી પ્રેમ જોવા મળ્યો હતો. તેમણે વાઘ, પોપટ, હરણ સહિત વિદેશી પક્ષીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. કેવડિયા ખાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યું. જંગલ સફારીની મુલાકાત દરમિયાન પીએમ મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. આ જંગલ સફારીમાં પીએમએ વાઘ તથા પોપટનું નિરીક્ષણ કર્યું હતું તથા સફારીમાં ફર્યા હતા. પીએમ મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યું અને બાદમાં પીએમ મોદીએ જંગલ સફારીમાં રહેલા વાઘ તથા પક્ષીઓને નિહાળ્યા હતા તથા સફારીમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ સાથે તેમણે નિરીક્ષણ કર્યું હતું. તો ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા આરોગ્યનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કેવડિયા કેમ્પસમાં બનાવેલ સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીને બાળકો સાથે હંમેશા લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલો છે અને બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પાર્ક ખાસ ડિઝાઇન કરવામાં આવેલો છે, જેમાં બાળકો મિની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન ફળ, શાક, ગૃહમ, યોગનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ, સ્વસ્થ ભારતમ અને ન્યુટ્રીહન્ટ જેવા સ્ટેશનો આવે છે અને આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને સહી પોષણ, દેશ રોશન, ચરિતાર્થ થાય તે પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. વધુમાં નાના મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મિરર મેઝ, 5D થિયેટર, ભૂલભુલૈયા પણ છે. તો પીએમ મોદીએ કેવડિયામાં આરોગ્ય કુટીરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરળના ડોક્ટર અને નિષ્ણાંત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ સમાચાર અને અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ .com પર. નમસ્કાર.